બિહાર, આસામ અને મુંબઈમાં મેઘતાંડવ બાદ મેઘરાજા ગુજરાત રાજ્યમાં સત્તાવાર રીતે પ્રવેશ્યા છે. મુંબઈમાં જળબંબાકાર અને પાણીની તારાજી બાદ આસામમાં પણ પૂરની સ્થિતિ વરસાદને પગલે સર્જાયેલી છે. તેવામાં હવે મેહુલિયાએ ગુજરાતભરમાં રમઝટ બોલાવી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સતત વરસાદે મેઘમહેર યથાવત રાખી છે. સતત વરસી રહેલા વરસાદે રાજ્યભરમાં જળબંબાકાર કરી દીધું છે. રાજ્યભરમાં સાચા અર્થમાં ચોમાસુ બેઠું હોય તેવું છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદે અનુભૂતિ કરાવી છે. એક તરફ કાળઝાળ ગરમી બાદ અસહ્ય ઉકળાટથી રાજ્યવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે ચોમાસાની ઋતુને આરંભે સામાન્ય માણસથી લઈને ખેડૂત સહિતના સૌ કોઈ આકાશી મીટ માંડીને બેઠા હતા. જ્યાં વરસાદના આગમનની વાટે કોઈ ખેતી કરવા તો કોઈ ગરમીથી રાહત મેળવવા મેઘમીટ માંડી રહ્યા હતા. પરંતુ વરસાદી મોસમમાં પણ વરસાદ ન વરસતા ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હતું, તો ગરમીથી પરેશાની સૌ કોઈ થઈ રહ્યા હતા. વાયુ વાવાઝોડાની અસરથી વરસાદે દસ્તક તો આપી, પરંતુ લાંબા સમય સુધી ટક્યું નહીં અને દર્શન દેખાડી ગાયબ થયેલા વરસાદે ખરા અર્થમાં હેત વરસાવવાની શરૂઆત છેલ્લા 3 દિવસથી શરૂ કરી દીધી છે. સતત મેઘરાજાની મહેરબાનીથી રાજ્યભરના નદી, નાળા, ડેમ, ચેકડેમ તો કોઝવે અને તળાવોને છલોછલ કરી મૂક્યા છે. વાત કરીએ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરેક વિસ્તારોમાં પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયેલા છે. ત્યારે સત્તાવાર રીતે જિલ્લાભરમાં આંકડાઓ ઉપર નજર કરીએ સતત મેઘરાજાની મહેરબાનીથી રાજ્યભરના નદી, નાળા, ચેક ડેમ તો કોઝવે અને તળાવોને છલોછલ કરી મૂક્યા છે. વાત કરીએ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરેક વિસ્તારોમાં પાણી જ પાણીના દ્રશ્યો સર્જી દીધા છે. સતત વરસી રહેલા વરસાદના જિલ્લાભર આંકડા ઉપર આવો નજર કરીએ. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં વરસાદના સત્તાવાર આંકડાઓની વાત કરીએ તો ભરૂચમાં 2 ઇંચ વરસાદ, વડોદરામાં 10 ઇંચ વરસાદ, અમદાવાદમાં 2 મિમી વરસાદ, સુરતમાં 7.59 મિમી વરસાદ, વલસાડમાં 27 મિમી વરસાદ, નવસારીમાં 10 મિમી વરસાદ, ગાંધીનગરમાં 4.1 મિમી વરસાદ, ખેડામાં 3.6 મિમી વરસાદ, આણંદમાં 2 મિમી વરસાદ, દાહોદમાં 3 મિમી વરસાદ, કચ્છમાં 12 મિમી વરસાદ, રાજકોટમાં 14 મિમી વરસાદ, ભાવનગરમાં 25 મિમી વરસાદ, અરવલ્લીમાં 4 મિમી વરસાદ, પંચમહાલમાં 39 મિમી વરસાદ, તો સાબરકાંઠામાં 23 મિમી વરસાદ નોંધાયો હતો. ચોમાસાની ઋતુમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 40.56% વરસાદ વરસ્યો છે, જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાં 33 જળાશયો 25-50% વચ્ચે ભરાયા છે. તો સતત વરસી રહેલા વરસાદને કારણે નવા નીરની આવક ચેકડેમોમાં સર્જાય છે, ત્યારે આવો જાણીએ કે ડેમોમાં કેવા પ્રકારે પાણી હાલ ભરાઈ રહ્યું છે. ગુજરાતના 2 જળાશયો 100% એટલે કે સંપૂર્ણ 7 જળાશયો 70-100% તેમજ 8 જળાશયો 50-70% વચ્ચે ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશય સંકુલ સંગ્રહ શક્તિના 55.89% ભરાયું છે તેમ રાજ્યના જળસંપત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા મળેલ અહેવાલોમાં જણાવાયું છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 12.01%, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42.86%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 24.63%, કચ્છના 20 જળાશયોમાં 18.03% અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 14.10%, એમ રાજ્યમાં કુલ 204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 23.97% એટલે કે 1,33,46,557 મીટર ઘનફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ કમાન્ડ એરિયામાં છેલ્લા 3-4 દિવસથી ધોધમાર વરસાદ પડતો હોય ઉકાઈ ડેમ આવતા પાણીની આવકમાં સારો એવો વધારો નોંધાયો છે.
હાલુકાએ ડેમની સપાટી 294.36 ફૂટ નોંધાય છે, જ્યારે ઇન્ફ્લો વધીને 183,543 ક્યુસેક થયો છે અને ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે, જેનાથી ઉકાઈ ડેમની સપાટી 39 ફૂટ દૂર છે, જ્યારે છેલ્લા 16 કલાકમાં ઉકાઈ ડેમની સપાટીમાં 8 ફૂટનો વધારો થયો છે. તો કચ્છમાં વિધિવત ચોમાસાની ઋતુનો મંડાણ થયો છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં મેઘરાજાની હેલી વરસતા કચ્છવાસીઓ ખુશમિજાજમાં છે. આજે અબડાસા અને નખત્રાણા માંડવી મુંદ્રા વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેને કારણે તળાવો ડેમોમાં નવા નીરની આવક થઈ છે. કચ્છમાં અછતગ્રસ્ત અબડાસા તાલુકામાં ગતરાત્રિથી જ ભારે વરસાદ ખાબક્યો હતો. અત્યાર સુધીમાં 3-4 ઇંચ વરસાદ વરસી ગયો છે, જેથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. નલિયા, કોઠારા, સિંગોળી, વાડાપદ્ધર સહિત સમગ્ર તાલુકામાં મેઘરાજાએ રમઝટ જમાવી હતી. મોટી સિંગોળીનો આશાપુરા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, તો લખપત તાલુકાના માતાના મઢ અને ગ્રામ્ય વિસ્તારોમાં અમીછાંટરા વરસ્યા હતા. માંડવી મુદ્રા પંથકમાં પણ મેઘરાજા તરબોળ થયા હતા. ગઢશીશા પટ્ટામાં મેઘરાજા મહેરબાન થતાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. તો ભુજ તેમજ અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉ સહિતના તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝાપટા વરસ્યા હતા. જિલ્લામાં સાર્વત્રિક મેઘરાજા નોંધાય છે. ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે મેહુલિયાના આગમને કચ્છીજનોએ દોરી સંચાર કર્યો છે. વરસાદને કારણે લોકોમાં હર્ષની લાગણી સાથે ખુશહાલી છવાઈ છે. આ તરફ જૂનાગઢના ગિરનારના અને ઉપરવાસમાં પડેલા 4 ઇંચ જેટલા વરસાદથી દામોદર કુંડમાં નવા નીર અવતર્યા હતા. દામોદર કુંડમાં વરસાદી પાણીથી ઉભરાઈ ગયો હતો. જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં 2 ઇંચ જેટલો વરસાદ, તો કેશોદમાં 2-2.5 ઇંચ, તો મેંદરડામાં 1 ઇંચ, માળિયાના હાટીના 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે જૂનાગઢ શહેર અને ગિરનારમાં ભારે વરસાદથી સોનરખી નદી, દામોદર કુંડ અને નરસિંહ મહેતા તળાવમાં આવ્યા પૂર. આ સમગ્ર સોરઠ પર મેઘરાજા વહેલી સવારથી જ પોતાનું હેત વરસાવી રહ્યા છે અને દરેક તાલુકામાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. તો બીજી તરફ કેશોદ તાલુકાના મધરવાડા ગામે મોધીબા માલદેભાઈ ગઢવીનું જૂનું કાચું નળિયાવાળું મકાન ભારે વરસાદના કારણે ધરાશાયી થયું હતું. સદનસીબે મોધીબા બહાર કપડાં દોરી પર સૂકવવા જતા તેનો સદનસીબે બચાવ થયો હતો. આમ સમગ્ર સોરઠ પર મેઘરાજા વહેલી સવારથી જ પોતાનું હેત વરસાવી રહ્યા છે અને હજુ વરસાદી માહોલ હોય વધુ વરસાદ વરસવાની શક્યતાઓ સેવાયેલી છે. તો આ તરફ સુરત જિલ્લાની વાત કરીએ તો અહીં પણ મેઘરાજાએ આક્રમક તેવર અપનાવતા તમામ તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું છે. ગતરોજ સાંજથી ધોધમાર રૂપે વરસેલા વરસાદમાં કપરાડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે સુરત, ઓલપાડ, કામરેજ, માંગરોળ, વાપી વઘઈમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે, જ્યારે 3 જેટલા ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા પણ થઈ ગયા છે. હાલ વધુ વરસાદના પગલે સુરતમાં એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. સુરત સહિત સમગ્ર ગુજરાત સાથે ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સુરતમાં અને સુરત જિલ્લામાં પડી રહેલ વરસાદના કારણે તાપી નદીમાં વરસાદી પાણીના નીરમાં વધારો થયો છે. તાપી નદીમાં વધારો થતાં સુરતના બીઆરકમ ક્રોઝવે ઓવરફ્લો થયો હતો, જેના કારણે ક્રોઝવે 2 દિવસ પહેલા જ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે હાલ સુરતમાં અને સુરત જિલ્લામાં ભારે વરસાદ પડતા ક્રોઝવેમાં વરસાદી પાણીના નીરનો વધારો થતાં ક્રોઝવે રોડ પરથી આશરે 1 ફૂટ જેટલું પાણી ઉપરથી વહી રહ્યું છે અને સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે. અને આ તાપી નદીમાં આવેલ પાણી ફક્ત ને ફક્ત વરસાદી પાણી છે, જે કોઝવેની સપાટી હાલ 6.60 મીટર પહોંચી છે અને ઉકાઈ ડેમમાંથી કોઈ જ પાણી છોડવામાં આવ્યું નથી. જ્યારે ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં 1,56,862 ક્યુસેક પાણીની આવકમાં વધારો થતાં ઉકાઈ ડેમની સપાટી હાલ 286.90 મીટર પહોંચી હતી અને જાવક 600 ક્યુસેક પાણીની જાણવા મળી છે. કેમેરામેન પીડી રાવળ સાથે બળવંત વરિયા, DK7 ન્યૂઝ, સુરત. ચોમાસાની ઋતુમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 40.56% વરસાદ વરસ્યો છે, જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાં 33 જળાશયો 25-50% વચ્ચે ભરાયા છે. તો સતત વરસી રહેલા વરસાદને કારણે નવા નીરની આવક ચેકડેમોમાં સર્જાય છે, ત્યારે આવો જાણીએ કે ડેમોમાં કેવા પ્રકારે પાણી હાલ ભરાઈ રહ્યું છે. રાજ્યમાં હાલ 1,000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 30,583, ઉકાઈમાં 2,03,946, દમણગંગામાં 59,965, આજી 3માં 9,830, કરજણ અને ઉંડર 2માં 5,370, મિટ્ટીમાં 4,187, ઊંડ 1માં 2,940,
सानंद्रुमा 2258, कडाणामा 2050, डेमी 1 मा 1808, कंकावटी मा 1679, आजी 4 मा 1630, वणाकबोरी मा 1500, आजी 2 मा 1422, गोदातड़ मा 1225, जांगड़िया मा 1189, तेमज न्यारी 2 डेम मा 1060 क्यूसेक पानी नो समावेश थाय छे।